वलसाडना पूरग्रस्त विस्तार में स्थानिकों ने पड़ती हालाकी अंगे राज्यना कांग्रेस विपक्ष नेताए जानकारी मेळवी। वलसाड तालुकाना पूरग्रस्त विस्तार की मुलाकात राज्यना कांग्रेस विपक्ष नेता सुखरामभाई राठवा ने वलसाड जिला कांग्रेस प्रमुख दिनेशभाई पटेल की टीमें मुलाकात लीधी थी। मुलाकात दरमियान सुखरामभाई राठवाए पूर दरमियान नीचाणवाड़ा विस्तार में रहता लोगों की परिस्थिति अंगे चितार मेळव्यो हतो। साथ पूर दरमियान के पूर बाद राज्य सरकार पास थी चूकवामां आवेली कोचडोल सहित सहाय अंगे जानकारी मेळवी थी। राज्य सरकार द्वारा पूर की परिस्थिति ने पहोंची वळवा तैयारी पूरती न होवाने लईने लोग वधारे असरगत बन्या हता। असरग्रस्त विस्तारों में सौ प्रथम मोटी डाती खाते स्थानिक लोगों साथे मळीने दरियाना धुवाणंद दरियार किनारे चालती रेती खनन प्रवृत्ति अंगे माहिती मेळवी हती। प्रोटेक्शन वॉलना धोवाणने लईने भरतीना पाणीमां गाममां फरी वळ्या होवानी रजूआत स्थानिक લોકોએ કરી હતી। 2009માં કોંગ્રેસના પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલની ગ્રાન્ટમાંથી પ્રોટેક્શન વોલનું નિર્માણ થયા બાદ રાજ્ય સરકાર કે ધારાસભ્યએ કોઈપણ ગ્રાન્ટ વિસ્તારને બચાવવા માટે ઉપયોગ કરવામાં આવી ન હોવાના આક્ષેપો સ્થાનિક લોકોએ લગાવ્યા હતા, જેને લઈ દિવસે દિવસે ધોવાણ વધી રહ્યું હોવાના આક્ષેપો સરકાર સામે કરવામાં આવ્યા હતા। સુરત ખાતે કેજરીવાલ દ્વારા મફતની રેવડી વેચીને પાડોશી દેશ શ્રીલંકા જેવી સ્થિતિ દેશની કરવા માંગે છે। જરૂરિયાતમંદ લોકોને મફતની વીજળી મળવી જોઈએ, બધાને નહીં। આ ટેક્સના રૂપિયા વેડફારની વાત કેજરીવાલ કરી રહ્યા છે તે ક્યારેક અસરકારક સાબિત થયા નહીં। મફતની રેવડી વેચીને દેશને આર્થિક રીતે પાયમાલ કરવા માંગી રહ્યા છે હોવાના આક્ષેપો થયા હતા। वरसाद नी जे कहर छे ए कहर आखा गुजरात ने रंजोड़ू छे, कही सकाय रगदोड़ू छे, कही सकाय। गमे ते विस्तार होय ज्यां जाओ त्यां पाणी भरावाथी भारे नुकसान थयुं छे, एनी भरपाई करवी बहु अघरी छे। अहींया दरियानुं पाणी अने नदीनुं पाणी बे भेगुं थवाथी सविशेष नुकसान छे, अने नुकसाननो अंदाज काढवा माटे अमारा प्रमुख श्री જગદીશભાઈ ઠાકોરે મને, તુષારભાઈ ચૌધરીને, અમારા પૂનાજી ગામિત, સુનિલભાઈ ગામિત, કિશનભાઈ પટેલ આ બધાને જવાબદારી સોંપી છે, અહીંના પ્રમુખ દિનેશભાઈ આ બધાને જવાબદારી સોંપી છે કે વલસાડ જિલ્લાનો જે દરિયાકાંઠો છે ત્યાં નવસારી વિભાગમાં પણ જે નુકસાની થઈ હોય અને એ કેટલી નુકસાની થઈ છે અને એમના માટે શું કરી શકાય એની રજૂઆત ગુજરાત સરકારને પણ કરવાની થશે, ગુજરાત સરકારને પણ કરવાના। અને આ દરિયાની જે આ પટ્ટી છે એ પટ્ટીમાં જે નુકસાન થઈ રહ્યું છે એને લઈને અહીંના સ્થાનિકોની રજૂઆત એવી મળી છે કે દરિયાકાંઠે તમે પ્રોટેક્શન વોલ બનાવો તો જ અમારું ગામડું બચશે, નહીં તો અમારું ગામડું બચશે નહીં। આ ગામની આ દિવાલ તૂટી જાય તો બાકીના 8-10 ગામ સુધી દરિયો પહોંચશે અને એ પરિસ્થિતિનું નિર્માણ ના થાય તે માટે તમે સવેડા રાજકીય પાર્ટી ગમે તે હોય પણ અમારી રજૂઆત ગુજરાત સરકારના કાને, ભારત સરકારના કાને પહોંચાડો એવી વાત થઈ છે। સ્વાભાવિક છે કે અહીંયા કોઈ પણ પાર્ટીના માણસો મુલાકાત લેવા આવ્યા હોય તો અહીંયા રહેનારા જે રહીશો છે એ પોતાની હૈયા વરાળ ચોક્કસ કાઢે અને એમનો કાઢવો એ એમનો અધિકાર છે। એમનો જે અવાજ છે એ અવાજ બનીને અમે ગુજરાતના મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને જે તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તેને અને ભારત સરકારને અને ખાસ કરીને આપણે અપેક્ષા રાખીએ કે ગુજરાતના જ જ્યારે દેશમાં વડાપ્રધાન હોય અને મેં એવું સાંભળેલું કે પીએમ કેર ફંડનો કોઈ હિસાબ રાખવામાં આવતો નથી, એટલે રાખે છે ખરો પણ એનું કોઈ ઓડિટ થતું નથી। આપણા ગુજરાતના જ જો પીએમ ત્યાં હોય તો ગુજરાતની જનતા અપેક્ષા તો રાખે કે અમારી જે આ તકલીફ છે એ તકલીફ અમારી દૂર કરે, એનું કારણ કે ગુજરાતમાં પણ ભાજપ છે અને દેશમાંય ભાજપ છે। સરકારે રહેમ રાહે આ કામ વહેલી તકે મંજૂર કર્યું છે। મેં એવું પણ સાંભળ્યું કે કિશનભાઈ માજી સાંસદ અત્યારે છે એમણે જે દિવાલ મંજૂર કરાવેલી તે પછી 2009 પછી બીજું કોઈ કામ થયું નથી અને એને કારણે દરિયો આગળ વધતો જાય છે। અહીંયા ભૂમાફિયાઓનું રાજ ચાલે છે,
અને એ દિવાલ ભૂમાફિયાઓ રેતી કાઢવાથી ઢહળી જાય છે અને ઢહળી જવાથી દરિયો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. કુદરત ના કરે બીજો આગળ વધે અને એ વધતા પહેલાં એને અટકાવવો સૌની જરૂર છે અને એના માટે અમે પ્રયત્ન કરવાના. આજે વલસાડ જિલ્લા ખાતે અમારા વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા જે પૂરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં મુલાકાત આવ્યો. તેમની સાથે અમારા માજી સાંસદ કિશનભાઈ અને અમારા ધારાસભ્ય શ્રી પુનાભાઈ ગામિત, માજી સાંસદ સરભાઈ સુનિલભાઈ એ લોકો જે મુલાકાત લીધી ત્યારે અત્યારે અમે મોટી દાતી ખાતે છે તો અહીંયા જોયું છે તમે કેટલું નુકસાન છે જે 2009માં કોંગ્રેસ સરકાર હતી અને કિશનભાઈ જે પથ્થરનું જે પુરાણ કરેલું એ આજ સુધી એક બી પથ્થર નાખ્યો નથી. અને એને ગામ લોકો કહે છે કે સખત અહીંયા ભૂમાફિયા રેતીઓની ચોરી કરે છે અને સરકાર અહીંયા કંઈ પણ લઈને આવી નથી, એટલે જે ઘરમાં 10-10 દિવસ પાણી ઘૂસી ગયા છે. તો અમારે આ વાત અમારા વિપક્ષના સુખરામભાઈ જે વિધાનસભામાં જાણ કરશે અને જેટલો થાય એટલો પ્રયત્ન અમે અહીંની પ્રજાને દરેક પ્રજાને અમે સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ. વસંતભાઈ ટંડેલ, અમારા ગામમાં આ ભારે સમસ્યા ઊભી થઈ છે. ગામ દરિયાકિનારે આવેલા છે અને માત્ર ને માત્ર અમારી જીવાદોરી સમાન આ પ્રોટેક્શન વોલ છે. પ્રોટેક્શન વોલ કેટલા વર્ષોથી અમે માંગીએ છીએ કે અમારે આ જોખમ છે, ગામ તણાઈ જવાનું જોખમ છે, તો એને વહેલી તકે રિપેર કરો, ક્યાં તો મોટી એ પ્રમાણે બનાવો કે જેથી ગામમાં પાણી ન આવે. અને એ રજૂઆત હજુ પૂરી સાંભળી નથી. 2009માં જે થયેલી ત્યાર પછી એમાં જે થવું જોઈએ, જે મોટી થવી જોઈએ તે નથી થઈ અને દિવાલ ઉપર થઈને ગામમાં પાણી આવ્યું છે. કેટલા 150 જેવા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. ઘર વખરી તણાઈ ગયા, લોકોના જે બધા રોજી રોટલીના જે સાધનો છે અમારા, જાળીને બધું એ તણાઈ ગયું છે. તો વહેલી તકે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ માછી લોકોનો અવાજ સાંભળીને વહેલામાં વહેલી તકે આ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ પ્રોટેક્શન વોલ બનાવીને અમારા લોકોની જાન માલની રક્ષા કરે. બીજું, માછીમારો માટે બીજો કોઈ ઓલ્ટરનેટ નથી કે અહીંથી ખસી જઈને બીજે વસી જાય. ગરીબ લોકો છે, જમીન નથી અને દરિયા કિનારે જ ધંધાકીય પણ વસવું પડે છે. તો એ ધ્યાનમાં રાખીને સરકારને હું વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે અહીંયા ફંડ ફાળવીને આ પ્રોટેક્શન વોલ તૈયાર કરવામાં આવે એ મારી વિનંતી છે.